ને મિત્રો મજામાં મિત્રો તલાટીની ગાંધીનગર જિલ્લાની અંદર લેવાયેલી પરીક્ષા 12 ફેબ્રુઆરી 2017માં જે પ્રશ્નો પૂછાયેલા મેથ્સના એ આપણે જોઈએ છીએ. એની અંદર ઓછા 5 અને 5 વચ્ચે આવતા ધન પૂર્ણાંકોની સંખ્યા કેટલી થાય, આવો પ્રશ્ન છે. મિત્રો અહીંયા વાત એવી છે કે તમારે પૂર્ણાંકો લેવાના છે અને પાછા ધન લેવાના છે. તો વાત સિમ્પલ છે, તમને ખબર છે કે આપણે જો સંખ્યા રેખા દોરીએ હે તો અહીંયા શૂન્ય છે, ધારો કે અહીંયા 1 છે, આ 2 છે, આ 3 છે, આ 4 છે, અહીંયા 5 છે, આવી રીતના લઈ. એ જ રીતે તમને ખબર છે આ બાજુ -1 છે, આ -2, જે લખ્યા છે એ બધા પૂર્ણાંકો છે, પણ આપણે લેવાના છે ખાલી ધન. તો 0 છે એ પણ નહીં આવે, -1, -2, એવી રીતના -5 સુધીના કોઈ આવવાના નથી. તો આવશે કોણ? 1, 2, 3, 4. જો -5 અને 5 વચ્ચે એક શબ્દ છે, 5 સુધી લખો તો આ 5ને પણ ઇનવોલ્વ કરો, એનો અર્થ કે આપણી પાસે 1, 2, 3 અને 4, તો જવાબ આવશે 4. તો આ સંખ્યા કેટલી હશે? 4. તો મિત્રો કેટલું સિમ્પલ છે, પણ હા ઉતાવળ કરવા જાઓ તો હેરાન થઈ જાઓ, કારણ કે દરેક વસ્તુને આપણે જોવાની છે. અહીંયા પૂર્ણાંકો શબ્દ છે, સાથે સાથે ધન પૂર્ણાંકો છે. ચાલો એવું પણ વિચાર લઈએ આપણે કે ખાલી પૂર્ણાંકો કીધા હોત તો, તો તમે તરત વિચારો કે આ 4, એ જ રીતે -1, -2, -3, -4, એ બાજુના 4, આ બાજુના 4 અને 0, એટલે કે 4 ને 4, 8 ને 9 આવત. એમ કીધું હોત -5 અને 5 સુધીની સુધીમાં, બરાબર, -5 અને 5 સુધીમાં આવતા ધન પૂર્ણાંકો, તો 5 આ બાજુ, 5 આ બાજુ, 5 5 10 અને 1 0, તો એને પણ આપણે ઇનવોલ્વ કરના, તો આટલા પૂર્ણાંકો આવત. તો પ્રશ્ન કેમ પૂછે છે એ મિત્રો જરા જોશો તો સમજણ તો તમારી સાથે છે જ, તો તમારે એક પણ માર્ક જશે નહીં. જોઈએ નેક્સ્ટ. મિત્રો અહીં તમને સૌથી નાની વિભાજ્ય સંખ્યા એ કઈ છે એવો સંદર્ભ છે. મિત્રો તમને યાદ છે ને કે અવિભાજ્ય સંખ્યાની આપણે જ્યારે યાદી કરીએ છીએ ત્યારે આપણી જે શરૂઆત છે હંમેશા 2 થી થાય છે. 2 છે એ અવિભાજ્ય સંખ્યા છે, 3 છે એ અવિભાજ્ય સંખ્યા છે, 5 છે એ અવિભાજ્ય સંખ્યા છે, 7 છે એ અવિભાજ્ય છે, પછી કોણ આવે છે? 11 છે. તો આ બધી અવિભાજ્ય છે. હવે તો 1 નું શું કરું? તો આપણે એને 1 ને નથી વિભાજ્ય ગણતા, નથી અવિભાજ્ય ગણતા. તો મિત્રો ખાસ યાદ રાખો, અવિભાજ્ય સંખ્યા 2 થી ચાલુ થઈ. તો હવે જો 2 છે એ અવિભાજ્ય છે, 3 છે એ પણ અવિભાજ્ય છે, તો કોણ બાકી રહી ગયું? 4. તો 4 છે એ વિભાજ્ય થશે, સૌથી નાની સંખ્યા થશે. તો આપણો જવાબ છે એ રેડી છે કે જે 4 છે એ એવી સંખ્યા છે જે સૌથી નાની વિભાજ્ય સંખ્યા છે. ઇઝ ઇટ ઓકે? જોઈએ નેક્સ્ટ. મિત્રો એક સાથે સાથે વાત કરી દઉં કે અહીં તમે નાની નાની જે વાત ગણિતની છે એ સમજી રહ્યા છો, આ બહુ મોટી વાત છે, કારણ કે પછી તમને આડું ગમે તે પૂછે ને પણ તમે ક્લિયર હશો કે ભાઈ આમ જ હોય. તો આ આપણે શીખવાનું છે, અને એટલે જ હું અત્યારે પાયાની જે બાબતોને આધારિત પ્રશ્નો બધા પૂછાયેલા છે એના ઉપર પણ હું ફોકસ કરી રહ્યો છું, જેથી કરીને આપણા વિડીયોઝ જે પ્લેલિસ્ટમાં બધા જોઈ નાખે ને તો લગભગ એને ક્યારેય વાંધો ન આવે. તો મિત્રો તમારા અનુભવો મને ખાસ શેર કરતા રહેજો કોમેન્ટ્સમાં, કે તમે ભૂતકાળમાં જે હમણાં છેલ્લે પરીક્ષાઓ આપી એમાં તમારે ગણિત બાબતે કેવું રહ્યું, તો જેથી કરીને બીજાને પણ મોટિવેશન મળે. જોઈએ નેક્સ્ટ. મિત્રો અહીં તમને જે પૂછ્યું છે એની અંદર બહુ ક્લિયર કટ છે કે ભાઈ કઈ સંખ્યાને 3 વડે નિશેષ ભાગી શકાય. મિત્રો તમે એની કી જે છે એ જાણો છો, એનો સાવ સિમ્પલ એક નિયમ છે. શું નિયમ છે? કે દાખલા તરીકે મેં એક સંખ્યા લખી છે 4, 5, 4, 5, તો આને 3 વડે ભાગી શકાય છે નિશેષ કે કેમ? તો એના માટે સાવ સિમ્પલ, આ જે બધા અંકો છે એનો સરવાળો કરો, અને જો એ સરવાળો 3 વડે નિશેષ ભાગી શકાય એનો અર્થ કે આખી સંખ્યાને નિશેષ ભાગી શકાય. જો જે 4 ને 5, 9, 9 ને 4, 13 ને 5, 18, તો 18 ને અથવા તો 8 ને 1, 9, ફરીથી જે રીતે કરો છો એ રીતે કરી શકો. તો એ 18 ને 3 વડે 36, 18, અથવા તો 8 ને 1, 9, તો 37, 9. તો ટૂંકમાં આનો જે અંકોનો સરવાળો છે એ કરવાથી જે સંખ્યા મળે એને જો 3 વડે તમે નિશેષ ભાગી શકો તો એ આખી આખી સંખ્યા છે એને પણ તમે 3 વડે નિશેષ ભાગી શકો. તો હવે અહીંયા ભાગી શકશો, જુઓ જે 2 ને 1, 3, 3 ને 0, 3, 3 ને 2, 5. તો ચલો 5 ને નથી ભાગી શકાતો, 1 ને 1, 2, 2 ને 6, 8, 8 ને 3, 11, જવા દો, 1 ને 6, 7, ને 8 ને 4, 12. હા તલકસર આને ભાગી શકાય છે,
જોજે 6 ને 3 9 ને 3 12 ને 13 આને તો નથી ભાગી શકાતો તો તમે સાવ સાચા છો 1614 છે એ જ એવી સંખ્યા છે કે જેને તમે 3 વડે નિશેષ ભાગી શકો મિત્રો સાથે સાથે એક બીજી પણ વાત કર દો કે 9 વડે માટે પણ આવો જ નિયમ છે કે જો એ સંખ્યાને તમે 9 વડે નિશેષ ભાગી શકાય કે કેમ તો જેમ કે આ જે 12 આવે છે એને 9 વડે નથી ભાગી શકાતો That means આને તમે 9 વડે ભાગી શકશો નહીં પણ અહીં તમે જોશો કે 18 છે એને તમે 9 વડે નિશેષ ભાગી શકો છો એનો અર્થ કે આ સંખ્યાને તમે 9 વડે નિશેષ ભાગી શકો છો તો 3 વડે માટેનો જ નિયમ છે એ જ 9 માટેનો નિયમ છે કે સંખ્યાના અંકોનો સરવાળો તમારે જો 3 વડે ભાગી શકાય તો એ આખી સંખ્યા 3 વડે ભાગી શકાય અને અંકોનો સરવાળો જો તમને 9 વડે ભાગી શકાય તો એ આખી સંખ્યાને પણ તમે 9 વડે ભાગી શકો બીજી વાત 9 વડે ભાગી શકાય તો 3 વડે 100% ભાગી શકાય બરાબર ને એ તો તમે એમને સમજી શકો તો મિત્રો મજા આવી ધેટ્સ ગુડ તો મિત્રો ગાંધીનગરની આ જે પરીક્ષા તલાટીની હતી એનું લેવલ તમે પકડી શકો એટલા માટે હું તમને ખાસ આ વિશેષ ભાર દીધો છે કારણ કે તલાટીની પરીક્ષા પણ આવી રહી છે પણ મિત્રો એવું નહીં કે આ પૂછાણું એટલે હવે એવું જ પૂછાય પણ મિત્રો આપણે કામ તો બધું કરીને બેસશું અને એટલા માટે જ કેટલા બધા વિડીયોઝ મૂક્યા છે તમારા માટે જ મૂક્યા છે તો પ્લેલિસ્ટમાંથી જરૂરથી બધા વિડીયો જોજો મેથ્સના જોજો રિઝનિંગના જોજો ગુજરાતી ગ્રામરના જોજો અને હજી નવા નવા વિડીયોઝ હું મૂકતો જઈશ વિજ્ઞાનના વિડીયોઝ પણ હું મૂકવાનો છું મને ખબર છે તમારી ડિમાન્ડ છે અને એનું પ્લાનિંગ પણ થઈ ચૂક્યું છે તો મિત્રો મિલતે હે બ્રેક કે બાદ તમારી કોમેન્ટ્સની રાહ સાથે વિશ યુ ઓલ ધ બેસ્ટ આવજો